નમસ્કાર દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્ય વર્તિષાચાર્ય વિષ્ણુ મહારાજ બાર ઓગસ્ટ બે હજાર વીસ બુધવારનો શુભ દિવસ કાર્તિક વિક્રમ સંવત બે હજાર છોતેર વર્ષાઋતુ દક્ષિણાયન ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ ક્રષ્ટ પક્ષ અષ્ટમી તિથિ અને બુધવારનો શુભ દિવસ આ દિવસે જન્માષ્ટમીનું પર્વ મનાવવામાં આવે છે પ્રાચીન કથાઓ પુરાણોની કથના અનુસાર ભાદ ગોકુલમાં અને મથુરામાં ભાદ્રપદ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિના દિવસે ભગવાન કૃષ્ણનો મથુરામાં જન્મ થયો હોવાથી આ દિવસ એક જન્માષ્ટમી તરીકે વ્યવહાર અને તહેવાર મનાવવામાં આવે છે કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રિકાલમાં હોવાથી આ દિવસે જન્માષ્ટમીના દિવસે રાત્રિકાળમાં પૂજાનું એક અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે અગિયાર ઓગસ્ટ મંગળવારના દિવસે સવારે નો વાગીને છ મિનિટથી બુધવારના દિવસ સુધી અગિયાર વાગીને પંદર મિનિટ સુધી અષ્ટમી તિથિ છે મંગળવારના દિવસે અષ્ટમી તિથિ સ્મર્ત નામની છે અને બુધવારના દિવસે બાર ઓગસ્ટના દિવસે ગ્રસ્તીઓ અને વૈષ્ણવો માટે જન્માષ્ટમી નો પર્વ છે આ દિવસે બુધવારના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય છે અને આ દિવસે ઉપવાસ અને વ્રત અને પારણાનું પણ મહત્વ બહુ પુણ્યદાયી ફળ બતાવવામાં આવ્યું છે જેથી ગ્રસ્તીઓ અને વૈષ્ણવોએ આ દિવસે વ્રત અને ઉપવાસ કરવું મંગળવારના દિવસે સાવિક ભોજન કરવું બુધવારના દિવસે સવારે દિવસે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી આપણા ઘરમાં આજીવન લક્ષ્મીનો વાસ રહે છે ભગવતે વાસુદેવાય અથવા ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ના જાપ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને પ્રેમ પ્રાપ્ત થાય છે પૂર્ણ દિવસ ઉપવાસ રહીને સાયકાલ રાત્રિકાલ ભગવાન કૃષ્ણનું પૂજન કરવું નિશ્ચિત કાલમાં પૂજાનું મહત્ત્વ છે તો રાત્રિકાલમાં કાલમાં નિશ્ચિત કાલ છે રાત્રે બાર વાગીને ત્રણ મિનિટથી બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી ભગવાનનું પૂજન કરવું અને ભગવાનને પ્રસાદમાં મિશ્રી અને માખણ અતિ પ્રિય છે જેથી ભગવાનની મિસ્ત્રી અને માખણનો પ્રસાદ ધરાવવું ગુરુવારના દિવસે સવારે પારણા કરીને ભગવાનનું પૂજન કરીને અને પારણા કરવું અને ઉપવાસ પૂર્ણ કરવું આ દિવસે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી આપણું ધન ભેવ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિઓને કે જે જાતકો અને સંતાને નથી આ દિવસે આ મંત્ર કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે જેથી ભગવાન કૃષ્ણની પૂજા કર્યા પછી આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ દેવ સુત ગોવિંદ વાસુદેવ જગત પતે દેહિમે તનયમ કૃષ્ણ તા મહમ શરણમ ગત હે દેવકીતના સુત જેના પિતા વાસુદેવ છે હે દેવ અમે તમારી શરણમાં આવ્યા છે અમને કૃષ્ણ જેવો એક પુત્ર તમે અમને આપો આવી રીતે ભગવાનની સ્તુતિ કરીને ભગવાન પાસે પુત્રની કામના કરતાં આ જપ કરવાથી સંતાન અવશ્ય થાય છે અને તે દિવસે ભગવાન કૃષ્ણના જાપ કરવા અને દરેક કામનો મનોકામનાઓ આ દિવસે પૂર્ણ થાય છે તો આ દિવસ જન્માષ્ટમીનો એક પ્રસંગ અને તહેવાર મનાવવામાં આવે છે જેથી દરેક મિત્રોને આ જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ અને જય શ્રી કૃષ્ણ